જ્યાં એકબીજાના વિચારો મળે ત્યાં જ સાચો પ્રેમ હોય છે. આ વિચારો છે જંબુસરના કાવીના દિવ્યાંગ દંપતીના. આજે પ્રેમના દિવસે જંબુસરના આ દંપતીની પ્રેમ કથા કઈક અનોખી છે અને આજની યુવા પેઢી માટે ઉદાહરણરૂપ છે. ત્યારે એક પગથી અપંગ કન્યાએ 10 વર્ષ પહેલા બંને પગે અપંગ વર્ષ સુધી હવે તેઓ સુખમય જીવન જીવી રહ્યા છે. ત્યારે શું છે સમગ્ર કહાની નિહાળી અમારા અહેવાલમાં. 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે, આજનો દિવસ પ્રેમનો દિવસ કહેવાય છે. ત્યારે ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામના દિવ્યાંગ દંપતીની પ્રેમ કથા પણ કંઈક અનોખી છે, જેમાં આજથી 10 વર્ષ પહેલા કન્યાએ પોતા કરતા વધુ વિકલાંગ વરની પસંદગી કરી અને હવે તેઓ બંને સુખી જીવન જીવી રહ્યા છે. વાત છે ભરૂચના જંબુસરના કાવી ગામના વતની મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવન સંગીની. કહેવાય છે ને કે સાચો પ્રેમ હોય તો તેમાં ખામીઓ નજરઅંદાજ થતી હોય છે, એટલે જ કહેવાય છે કે તું સુંદર છો એટલે તારી સાથે પ્રેમ થાય એવું જરૂરી નથી, પણ મને તારી જોડે સાચો પ્રેમ છે એટલે તું હંમેશા જ સુંદર દેખાય છે. ભરૂચના દિવ્યાંગ દંપતીની પણ કંઈક આવી જ પ્રેમ કહાની છે. દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમના જીવન સંગીની ભારતીબેનના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. તેઓ હાલ 2 સંતાન ધરાવે છે અને સુખી સંપન્ન જીવન જીવી રહ્યા છે. તેઓના જીવન અને લગ્ન વિશે અને તેમની પ્રેમ કથા વિશે વાત કરતા મન્નુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેઓ મૂળ જંબુસર તાલુકાના છેવાડા ગામના કાવીના વતની છે. તેઓ જન્મથી વિકલાંગ ન હતા, પરંતુ પોલિયોની રસી લીધી અને રિએક્શન આવતા તેઓ બંને પગેથી વિકલાંગ થઈ ગયા હતા. પરંતુ આ તેમની જીવનનો અંત નહીં, તે પંક્તિને તેઓએ યાદ રાખી તેઓ હિંમત હાર્યા વિના પ્રથમ પ્રાથમિક અને હાઈસ્કૂલનો અભ્યાસ કાવીમાં જ કર્યો. ત્યારબાદ તેમણે ભરૂચમાં કોલેજ પૂરી કરી. ત્યારબાદ તેઓએ સરકારી નોકરી મેળવવાની ઈચ્છા સાથે તંતોડ મહેનત કરી. ઘણી બધી પરીક્ષાઓ આપવા બાદ છેવટે જીબીમાં પરીક્ષા આપી તેઓ પાસ થયા અને અત્યારે તેઓ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ છે અને એકાઉન્ટનું કામ કરે છે. મનુભાઈ વધુમાં ઉમેરે છે કે તેઓને સરકારી નોકરી તો મળી ગઈ, પરંતુ ત્યારબાદ તેમને નોકરી બાદ છોકરી એટલે કે કન્યાની તલાશ હતી, પરંતુ સમાજમાં દિવ્યાંગ વ્યક્તિને છોકરી મળવી મુશ્કેલ હોય છે એટલે તેઓએ ઘણી બધી જગ્યાએ સ્વૈચ્છિક રીતે તપાસો કરી, પરંતુ તેઓને તેમની જીવનમાં અનુકૂળ આવે તેવા પાત્ર ન મળ્યા. તેઓ અનેક જગ્યાએ તપાસ કર્યા બાદ તેમના ધ્યાને ભારતીબેન આવ્યા, જે ભારતીબેન સાથે તેમણે વાત કરી અને ત્યારબાદ બંનેના વિચારો મળ્યા અને તેઓનો પ્રેમ સફળ અહીંયાથી શરૂ થયો હતો. અને ત્યારબાદ ભારતીબેને તેમના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બંનેના આજથી 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા. મારું નામ મનુભાઈ પ્રજાપતિ છે. હું કાવી ગામનો વતની છું, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. પરંતુ હું ત્યાં મારા બંને પગે દિવ્યાંગ હોવા છતાં પણ હું 12 ધોરણ સુધી કાવી ભણ્યો હતું. બીકોમ જંબુસર કર્યું અને એમકોમ અહીંયા ભરૂચમાં કર્યું છે. અને હું અત્યારે DGVCL માં જોબ કરું છું, GEBમાં જેને કહેવાય. તો આજના જે વેલેન્ટાઇન ડે છે તેના અનુસંધાનમાં એક વાત કહેવા માગું છું કે આપણા જીવનમાં જે ઉતાર ચઢાવ આવે તો પહેલા અભ્યાસના વિષયમાં આપણે અભ્યાસનો જે ગોલ છે એ સર કરવો જોઈએ. અભ્યાસની સાથે સાથે કેટલાક બાળકો શું છે કે પ્રેમમાં પડે છે અને પોતાની જિંદગીને અભ્યાસને દાવ પર લગાવીને જિંદગી જીવતા હોય છે અને આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યાં અભ્યાસ છૂટી જાય છે અને અભ્યાસ છૂટવાથી શું થાય છે કે પોતાની જિંદગી આમ જેને કહેવાય ને કે જે ગોલ હોય એ સર કરી નહીં શકતા અને એના લીધે બંને પાસા બગડે છે. જેમ કે પ્રેમ ની પામી નહીં શકાતો અને પમાય તો પછી છે તે આર્થિક દ્રષ્ટિએ ઉત્થાન નથી પામાતું. એટલે હું એમ જ કહેવા માંગીશ આજની યુવા પેઢીને કે 5G ટેકનોલોજીની જેમ તમે પ્રેમ 5G જેવો ન કરો, એ સસ્ટેનેબલ પ્રેમ કરો અને જિંદગી પોતાની જે ગોલ છે એને સર કરો. તો આ અંગે ભારતીબેન જણાવે છે કે વિકલાંગતા તો શરીરની હોય છે, મનની નહીં. શરીર તો બળી જવાનું છે, પરંતુ વિચારો રહેવાના છે. એટલે આ વિચાર સાથે જ તેઓએ તેમના કરતા વધુ દિવ્યાંગ મન્નુભાઈ સાથે લગ્ન કર્યા તેમ તેઓ જણાવે છે. આ અંગે માહિતી આપતા તેઓ જણાવે છે કે તેઓ નોકરી કરતા હતા જ્યાં તેમને તેમના સાહેબે મન્નુભાઈ અંગે પરિચય કરાવ્યો હતો. પ્રથમ તો તેઓએ મન્નુભાઈ અંગે વિગતો મેળવી અને તેઓ વિચારતા હતા કે તેમને તેમના જેવી કોઈ વ્યક્તિ મરી જશે.
જશે, પરંતુ બાદમાં તેમનો વિચાર બદલાયો. તેમણે મન્નુભાઈ સાથે વાત કરી અને તેમને લાગ્યું કે તેમના સ્વાધ્યાય પરિવારના વિચારો છે. તેમણે આટલો સંઘર્ષ કરીને પોતાની કારકિર્દી ઘડી સરકારી નોકરી મેળવી છે, પોતાના ભાઈઓની કારકિર્દી પણ બનાવી રહ્યા છે. જે વ્યક્તિ બીજાને પગભર કરી શકે તે કોઈના ઉપર બોજ કઈ રીતે બની શકે? એટલે ઘણા લોકોની ના હોવા છતાં તેમણે મન્નુભાઈ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને ત્યારબાદ મન્નુભાઈના લગ્નના પ્રસ્તાવને સ્વીકાર કરી તેમણે 10 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તો તેઓ જણાવે છે કે આજના સમયમાં લોકો 5G ઝડપે પ્રેમ પાત્રની પસંદગી કરી લેતા હોય છે, જેમાં ક્યાંક તેઓને નિષ્ફળતા મળતી હોય છે. ત્યારે વિચારોના મળવા જરૂરી છે. આજે સારા દેખાતા વ્યક્તિ ભવિષ્યમાં પણ સારો હશે કે ભવિષ્યમાં પણ અમીર હશે એ જરૂરી નથી. ત્યારે પ્રેમ પાત્રની પસંદગી કરતા પહેલા ભવિષ્યનો વિચાર કરવો પણ એટલું જ જરૂરી છે. મારું નામ ભારતી પ્રજાપતિ છે. હું તરસારી હોસ્ટેલમાં ભણતી હતી. ત્યાંના સ્ટાફના એક સરે મને કહ્યું કે મારા ઓળખાણમાં મનુભાઈ પ્રજાપતિ કરીને છે, તો એ છોકરા સાથે તું લગ્ન કર એમ. તો મેં કહ્યું કે છોકરો શું કરે છે? તો કે GB નોકરી કરે છે અને આટલો પગાર છે. તો પછી મને લાગ્યું કે કોઈ પછી એવું કહેશે કે પગાર વધારે છે એટલે લગ્ન કરી દીધું. પણ પાછે 2 મહિના પછી સરે પાછો મને કહ્યું કે એમ વાત તો કરી છે એકવાર. તો મેં વાત કરી તો એમના સ્વાધ્યાય એમને જ્યારે વાત પર મને કરી તો વાતમાં સ્વાધ્યાયના વિચારો હતા ને વિચારો મારા વિચારો સાથે મેચ હતા, એટલે મને આવો જ છોકરો પસંદ હતો. એટલે મેં એમની સાથે લગ્ન કર્યું. લગ્ન કરીને આવ્યા પછી ઘરે એ 2 નાના ભાઈઓ હતા, રેન્ટ પર રહેતા હતા અને મમ્મી પણ એમના સાથે જ હતા. તો 2 ભાઈઓને ભણવા મોકલતા હતા, કોલેજ કરાવતા અને ભલે ગુજરાતી મીડિયમમાં કરાવતા પણ એમને ભરણ પોષણ કરાવતા, એમના ભારો આ તે બધો ખર્ચ ઉઠાવતા. તો મને એમ લાગ્યું કે આ 2 ભાઈઓને આટલું પગભેર કરે છે. આજે 2 પગવાળા ભાઈ હોય તો ભાઈને મદદ નથી કરતા. અને મને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે મારા હસબન્ડ 2 પગે અપંગ છે તો બી એ ભાઈને પગભેર કરાવે છે. તો મને આટલું સારું મમ્મીને જો રાખતા, 2 ભાઈઓ સાથે રાખતા તો મને આખી જિંદગી કેટલી ખુશ રાખશે એ વિચારીને આજે 10 વર્ષ થયા છે ને અમારી લાઈફ બહુ ખૂબ જ સરસ ચાલે છે. ને આજે વેલેન્ટાઇન છે તો મેં એટલું જ કહેવા માગીશ કે પ્રેમ આંધળો છે પણ આપણું ગોલ્ડ જે છે, જે આપણે જિંદગીમાં પ્રાપ્ત કરવાનું છે, એ ગોલ્ડ આપણી સાથે જ રાખવો જોઈએ.